हेलो विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे चैप्टर 1 जोई रह्या छे, भारत में यूरोपियनो अने अंग्रेजों शासननी स्थापना, बराबर। विद्यार्थी मित्रों, लास्ट वीडियो नी अंदर आपणे मराठा युद्ध जोयुं हतुं, बराबर। हवे आ वीडियो नी अंदर आपणे अंग्रेज शासननुं जे वहीवटीतंत्र छे ए जोवाना छे। शुं जोवाना छे? अंग्रेज शासननी जे वहीवटीतंत्र छे ए, बराबर। हवे विद्यार्थी मित्रों, हवे आ अंग्रेज शासननुं वहीवटीतंत्र केवुं हतुं तो आपणे शोर्टमां जोईए। तो जे अंग्रेज शासन हतुं ने एनुं वहीवटीतंत्र केवुं हतुं के भारतनी जे आर्थिक परिस्थिति छे एनुं शोषण करवानुं हतुं अने ए लोकोने धनवान थवानुं हतुं, बराबर। एटले के भारतनी आर्थिक स्थितिनुं शोषण करी लेवानुं अने पोते धनवान बने ए रीतनुं एनुं वहीवटीतंत्र गोठवेलुं हतुं, बराबर। आ उपरांत जे भारतना लोको छे एनुं घणी बधी रीते लोकोए शोषण कर्युं, आर्थिक रीते, सामाजिक रीते, बराबर। आ अंग्रेजोए आना शासन दरमियान घणे बधा एवा भारतीयो पर શાસન એવી રીતનું વહીવટીતંત્ર નાખેલું કે એ લોકોને આર્થિક રીતે ફાયદો થાય, બરાબર। તો ચાલો આપણે ડિટેલમાં જોઈએ એ લોકોનું વહીવટીતંત્ર કેવું હતું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલો પોઈન્ટ છે, ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા પછી એણે હવે મરાઠા યુદ્ધ પછી જે ત્રીજું યુદ્ધ થયેલું ત્યાર પછી એની હાથમાં એટલે કે આખા ભારતની સત્તા આ અંગ્રેજોના હાથમાં આવી ગઈ હતી, બરાબર। અને આ સામ્રાજ્યની સ્થાપના કરી ત્યાર પછી અંગ્રેજો એનું વહીવટીતંત્ર સ્થાપિત કર્યું। શું કર્યું? એનું વહીવટીતંત્ર સ્થાપિત કર્યું અને ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા। એણે શું કર્યું? જો પહેલાં તો સ્થાપના કરી દીધી, બરાબર। સ્થાપના કર્યા પછી એણે વ્યાપક પરિવર્તન લાવ્યા। હવે આ પરિવર્તન કયા હતા? તો એ લોકોએ ઘણા બધા એના વહીવટીતંત્રમાં એવા પરિવર્તન કર્યા કે એનું મુખ્ય લક્ષ્ય શું બને? ભારતનું આર્થિક શોષણ। શું બને એનું મુખ્ય લક્ષ્ય? ભારતનું આર્થિક શોષણ। તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું। જો મેં હમણાં કીધું ને એનું મુખ્ય લક્ષ્ય શું હતું? ભારતનું આર્થિક શોષણ કરી લેવું છે અને બ્રિટિશરો એટલે કે ઇંગ્લેન્ડને એને ધનવાન બનાવવું છે। એટલે સ્વાભાવિક રીતે જ વહીવટીતંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતને સાચવનારું હતું। કેવું હતું? તો જે ભારતીય પ્રજા છે એના કલ્યાણ કરવાની જગ્યાએ આ બ્રિટિશ એનું જે બ્રિટિશરોનું હિત હતું એને સાચવવાનું હતું। તેમણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપ્યું। કેવું? આધુનિક એટલે કે હાલમાં જે વહીવટીતંત્ર છે એવું, બરાબર। એટલે કે એણે આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપ્યું। હવે આધુનિક કેવું છે માળખું? તો એનું પહેલું માળખું છે સરકારનું માળખું। પહેલું શું છે? સરકારનું માળખું। તો હવે આ સરકારનું માળખું કેવું હતું? તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન સત્તરસો તોતેરથી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું। એટલે કે આ જે સનદી ધારા હતા એના પર એમણે ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ કરી દીધું છે, બરાબર। ત્યાર પછી નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી। કયા ધારા હેઠળ? નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલ અની નિમણૂક કરી અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટની પણ સ્થાપના કરી। ગવર્નર હવે આ નિયામક ધારો શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અમુક એવા રૂલ્સ બનાવેલા હોય એ પ્રમાણે એને ફોલો કરવાના હોય, બરાબર। ધારો એટલે કે નિયમ। ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો। હવે આ વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો કોણ? તો વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો આ ગવર્નર જનરલ, જે પણ વ્યક્તિને ગવર્નર જનરલ બનાવે એ આ વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો ગણાય અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ રચાતી, બરાબર। આ ગવર્નર જનરલ એકલા તો કંઈ કામ કરી શકે નહીં, એટલા માટે આ ગવર્નર જનરલને
मदद माटे शू करवामां आवतुं त्रण सभ्योनी परिषद नीमवामां आवती केटला सभ्योनी त्रण सभ्योनी परिषद नीमवामां आवती बराबर विद्यार्थी मित्रों हवे नेक्स्ट जोईए तो ईस्वीसन 1813 मां क्यानी वात छे ईस्वीसन 1813 मां ब्रिटिश संसदे कोण ब्रिटिश संसदे सनदी धारा द्वारा कंपनी नो व्यापारिक एकाधिकार समाप्त करियो अने सनदी धारा 1833 अंतर्गत संपूर्णपणे ब्रिटिश संसदना नियंत्रण मां मूकी दीधो जो હવે ક્યારની વાત છે 1813ની અંદર આ બ્રિટિશ સંસદે શું કર્યું આ જે સંધિધારો છે એને કંપનીનો વેપારિક એકાધિકાર જે હતો એને બંધ કરી દીધો પૂરો કરી દીધો બરાબર અને સંધિધારો 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો એટલે કે જે આ કંપનીનો વેપારિક એકાધિકાર હતો કંપનીનો એક એક જે વેપારી છે એનો અધિકાર હતો એમાંથી કાઢી નાખ્યો અને આ જે પૂરેપૂરું નિયંત્રણ છે કોનું લાવી દીધું બ્રિટિશ સંસદનું બરાબર ત્યાર પછી સંધિધારા ઈસવીસન 1833 વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી હવે કોની નિમણૂક કરી વિશાળ સત્તા ધરાવતા એટલે કે જે ગવર્નર જનરલ પાસે મોટી સત્તા છે વિશાળ સત્તા છે એની નિમણૂક કરી જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો હવે આ ગવર્નર જનરલને એ લોકોએ ત્યાં સુધી છૂટ આપી હતી કે ભારત પર કોઈ પણ કાયદો પણ બનાવી શકે ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવ્યો હવે આ ગવર્નર જનરલની પરિષદ હતી એ કેટલા લોકોની હતી ત્રણ લોકોની બરાબર ત્રણ વ્યક્તિને નિમતા કેટલા વ્યક્તિને ત્રણ વ્યક્તિને તો હવે એ ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિને કાયદા સભ્ય તરીકે નિમવામાં આવતો બરાબર કયા તરીકે કાયદા સભ્ય તરીકે સંધિ ધારા ઈસવીસન 1853 બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધાર્યું અને મોટા ભાગની સત્તા પોતાની પાસે લઈ લીધી હવે સંધિ ધારા ઈસવીસન 1853 મુજબ બ્રિટિશ સંસદ જે છે એણે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધાર્યું એટલે કે પોતાનો હક વધાર્યો અને એની મોટાભાગની સત્તા એની પાસે લઈ લીધી બરાબર આ રીતનું હતું આ બ્રિટિશ સરકારનું બ્રિટિશ સંસદનું માળખું બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે અંગ્રેજોએ કયા પ્રકારના વહીવટીતંત્ર કેવી રીતે કર્યા આ પછી સરકારનું માળખું કેવું હતું એ આપણે આ ટોપિકમાં જોયું બરાબર આ પણ સરકારનું માળખું એ બે કે ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આને સારી રીતે યાદ રાખી લેજો કયા સંધિધારા કયા વર્ષની અંદર કયું કાર્ય કરેલું એ પણ પૂછાઈ શકે છે એક એક માર્ક્સની અંદર બરાબર વિદ્યાર્થી મિત્રો તો આને વ્યવસ્થિત રીતે તમે સમજી લેજો બરાબર અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ટોપિકમાં નેક્સ્ટ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત